હેલો, નમસ્કાર દોસ્તો, કેમ છો? તો એક નવી જર્ની ચાલુ થવા જઈ રહી છે. અમે લોકો હમણાં ઊભા છે વાપી રેલવે સ્ટેશન પર અને અહીંયાથી સીધા જઈએ છીએ. કાં જઈએ? કાશ્મીર. તો આપણી જોડે ઘણા બધા મિત્રો છે. આપણી જોડે આ ચાર મિત્રો છે. આ કિરલભાઈ છે, આ દર્પણ ને મેહુલ. હેલો. તો અમે લોકો વેઇટ કરતા છે. હમણાં વાગ્યા છે 11 અને અમારી ટ્રેન છે 1 વાગ્યાની. તો ત્યાં સુધી અમે ટાઈમ પાસ કરતા છે. બીજા 40-45 મેમ્બર બી છે અમારી જોડે. તો બધા જોડે તમને મુલાકાત કરાવું અને બધા જ લોકો આ પ્રવાસમાં જોડાવાના છે. તો ખૂબ જ મજા આવવાની છે. શું કહેવો તમે? કઈ બોલો મેહુલ. કાશ્મીર જવાનું, બરફ ખાવાનો છે બસ. દર્પણ તો શું કરવાનો છે? બરફમાં ઘૂસી જવાનો. કિરલભાઈ, આપણે બરફ લાવવાનો છે. બહુ બધી લાંબી જર્ની છે ટ્રેનની. અરાઉન્ડ 25-26 કલાક અમારે ટ્રેનમાં રહેવું પડે, કારણ કે હમણાં અમે 1 વાગે બેસીએ ને તો બીજા દિવસે બપોર પછી 3 વાગે અમારી ટ્રેન ત્યાં જમ્મુ ઉતરશે. અને ત્યાંથી પછી જમ્મુથી અમે કાશ્મીર બસમાં જઉં અને પછી ત્યાં સોનમર્ગ, ગુલમર્ગ ને ઘણું બધું ફરવાના છે. ઓકે, તો ચાલો આ એક્સાઇટમેન્ટ જર્નીમાં તમે જોડાઈ જાઓ અમારી જોડે. આખી કાશ્મીરની જર્ની તમને શેર કરતા છું ને બસ બન્યા રહેજો બ્લોગમાં. ચાલો હવે ટ્રેન આવે એટલે તમને પાછું વધારે બતાવું. દોસ્તો, આ છે વાપી રેલવે સ્ટેશન. જો હમણાં ટ્રેન કોઈ આવી નહીં મળે, પણ થોડી થોડી વારે આવતી હોય ટ્રેન, અહીંયાથી જ અમારે બેસવાનું છે. ટ્રીપના આપણા ખાસ ટ્રીપના આયોજક કેતનભાઈ છે. તો ફ્રેન્ડ, આપણા ગ્રુપના હજુ કેતનભાઈ આવી ગયા છે. બીજા ઘણા બધા મિત્રો છે. બીજા કાં ગયા? ખાલી હજુ 2 જણા અમને મળ્યા છે, કેતનભાઈ ને એક બીજો ફ્રેન્ડ હતા. તો હજુ આપણે વેઇટ કરવાની છે ને પછી ટ્રેનમાં આપણે બેસીએ. ટિકિટ બી આવી ગઈ છે. કિરલ, ટિકિટ બતાવી દે. તો અમારી આ ટિકિટ આવી ગઈ છે ને અમે લોકો 4 જણા સાથે જ છે. મેં, દર્પણ, કિરલ ને મેહુલ. તો બસ આ મિત્રો આવ્યા છે ને હવે વેઇટ કરીએ. હજુ પણ ટ્રેન આવી નહીં મળે. 1 વાગ્યો નહીં ને એટલે 1 વાગ્યાના ટ્રેનનો ટાઈમ છે. તો બસ થોડી વારમાં ટ્રેન આવી જાય એટલે આપણે બેસી જઈએ. દોસ્તો, આ એક નવા આપણા મેમ્બર છે ગ્રુપના. તો એ લોકો પણ આવી ગયા એન્ડ મજા લઈએ ટ્રેનની. 1 વાગ્યાની ટ્રેન છે. તો બસ કાશ્મીરની મજા લો. તો દોસ્તો, આ છે કૈલાસ પટેલ. આપણા ઇન્સ્ટા કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં લાઈવમાં આપણું ખાસ જોતા હતા. તો આજે એ પણ ભાઈ આવ્યા છે. અચાનક મુલાકાત થઈ ગઈ. કોને મૂકવા આવ્યા? દોસ્તાન આશીષ. હા, તો અમે કાશ્મીર જવાના છે તો એક એનો ફ્રેન્ડ આવતો છે તો એને મૂકવા માટે આવ્યો છે આશીષભાઈને, હે ને? તો કૈલાસભાઈ મળીને ખુશી થઈ ને બસ અમને પણ એન્જોય કરી અમે. તમે વ્લોગ જોજો, આપણી જોડે જુઓ ઘણા બધા મિત્રો આવી ગયા છે. આ બધા ફ્રેન્ડ છે ને જમ્મુ કાશ્મીર ની મોજ લેવાના છે. બધા જોડે તમને કેમ છો ભાઈ? તમે ક્યાંથી? સેલવાસથી છો? બરાબર, એન્જોય કરવાનું છે. ફૂલ મજા રહેશે. ઓકે ઓકે ઓકે. તો આપણા ભાઈ છે, ભાઈ કહી દો. હાઈ હાઈ હાઈ, કેમ છો? હેલો બોલી દો. તો ઘણા બધા મિત્રો છે. તો દોસ્તાર, આ લોકો પણ આવવાના છે જમ્મુ કાશ્મીર. જરાક બોલી દો. બોલી હાઈ. તો આપણે જમ્મુ કાશ્મીર વિશે જરા કંઈ કહી દે. એમ બરફની મજા ને હું આવું છે. હમણાં થોડા વારમાં અમે 15-20 મિનિટમાં અહીંથી નીકળવાના છે. પછી આગળનો વિડીયો આપણા ભાઈ આગળનો બતાવે. તમારું નામ બોલ દે. મારું નામ બિપિન ધોળી. બિપિનભાઈ, ને કયા એરિયામાં? મારું તલાસરી. તલાસરીથી છે બિપિનભાઈ આપણી જોડે જમ્મુ કાશ્મીરની મોજ લેવાના છે. તમારે આપણે દોસ્તા અમુલભાઈ તલાસરી. ઓકે, તો ચાલો બધા લોકો એન્જોય કરવાના છે ને વધારે આગળ બરફ છે. આપ કહાં સે હો? વલસાડ સે હો? ઓર અભી જમ્મુ કાશ્મીર કે બારે મેં કુછ બતાઓ કે એસે મજા કરેંગે? ઓર પહેલી વાર આ રહે હે. ઓકે, તો અમારી જોડે બહુ બધા મેમ્બર્સ છે અને એન્જોય કરવાના છે. તો બસ મજા લે. અભી ધૂપ બહુ તેના ગરમી. હા, પર ઉધર જાકે જેકેટ પહેરના પડેગા, હે ના? તો ચલો હાઈ હાઈ બોલ દો સબકો.
ખેલાડી જોડે આ વિરાટ કોહલી બી આવી ગયેલો છે, શું કે દોસ્તા? જલસા છે જલસા. આપણે તમારા આરસીબી ક્યારે જીતવાનું? આ વખતે જોઈએ જીત જાયગા ના? આ વખતે ફૂલ પાવર કે સાથ ઉતરે હે આરસીબી. વિરાટ પક્કા જીત જાય. બસ આ ભાઈ પણ આપણી જોડે આવે છે, કાશ્મીર માં મજા લઈએ હે ને, બરફ ની મજા. દોસ્તો ફાઇનલી અમે ટ્રેનમાં બેસી ગયા છીએ, અહીંયા અમારું રિઝર્વેશન હતું એટલે સીટ મળી ગઈ. આ બાજુ મેહુલ ખાતા જાઓ, આપણા અંકલ પણ છે, અંકલ આંટી એન્ડ આ સાઈડ પણ ઘણા છે. મજા લઈએ. હમણાં અમે સુરત પર આવ્યા છે ને અમારે હજુ ઘણું બધું ટ્રાવેલ કરવાનું છે. નેક્સ્ટ ડે અમે 3 વાગ્યે અમે ઉતરીશું બપોર પછી, તો ત્યાં સુધી અમારે આખી આ ટ્રેનમાં જ બેસવાનું છે, આખી રાત કાઢવાની છે. તો જોઈએ આગળ મજા કેવી આવે. જોઈએ અમે ખાતા છે પાપડી. આ નીચે ન બેસવાનું છે પણ એન્ડ ઓકે, આ સીટ નીચે હોય, એક અહીંયા હોય ને એક ઉપર હોય, બરાબર. તો અમે લકી છીએ કે અમને અહીંયા જગ્યા મળી. આ દર્પણે કંઈ લેવાનો છે? આઈસ્ક્રીમ લેવાનો છે. તો દોસ્તો કાશ્મીર જતા જતા અમારી ટ્રેન સુરત ઉભી રહી છે, શું કઈ ને અમે ખાતા છે 3. દાહોદ આવી ગયા છે અને આ છે ગુજરાતનું છેલ્લું સ્ટેશન, અને પછી ગુજરાત આપણે છોડીને બીજા રાજ્યમાં પ્રવેશ કરીએ. તો હમણાં વાગ્યા છે 6:15 થઈ છે, 1 વાગે વાપેથી નીકળેલા હતા, 6:15 દાહોદ પહોંચ્યા છે. હજુ તો ઘણું બધું અમારે અંતર કાપવાનું છે, તો બસ એન્જોય કરીએ. તો દોસ્તો રાતના 10 વાગી ગયા છે, ટ્રેનમાં લાઇટ બંધ થઈ ગઈ છે એન્ડ બધા ઊંઘી ગયા છે. તો આજનો બ્લોગ અહીંયા જ રાતમાં આપણે એન્ડ કરીએ છીએ. હવે બીજા દિવસે પણ અમારે બપોર પછી 3 વાગે અમારે ઉતરવાનું છે. ઓકે, તો ચાલો કાલનો અલગ હું તમને શૂટ કરીને આખો બ્લોગ બતાવું છું. આજના માટે આટલું જ, હવે બીજો વિડીયો આવશે કાલે. થેન્ક યુ સો મચ બ્લોગ જોવા બદલ, અને આખી કાશ્મીર ટીમ તમે એન્જોય.